તમને વુમેન ઇકોનોમિક ઝોન મળશે એટલે અમે તો બધા બહેનો એન્થુ થઈ ગયા અને અમે બધા નામ નોંધાયા બધું લખીને આપ્યું બધું બેંક નું આ તે બધું છત્તીસ ચીજ કરી આપી પછી ખબર પડી અમને કે અમને હવે એમાં લાભ શું વુમેન ઇકોનોમિક ઝોનમાં અમને કોઈ લાભ નહોતો જે બેઝિક લાભ હોય છે કે રજિસ્ટ્રેશન પર તમે જે તમારા નામે લો છો આમ તો લિસ્ટ પર હતું પણ તમારા નામે લો છો એટલે તમને એ ફીઝ એ સ્ટેમ્પ ડ્યુટી માફ થશે એ સિવાય અમારી વુમેન ઇકોનોમિક ઝોનમાં અમને બીજો કોઈ લાભ નહોતો અને એક સર્ટન એકર ઓફ લેન્ડ જ તમારે લેવી પડે એટલે કુલ 40-50 60 લાખ રૂપિયા લોકોને વુમેનને લેન્ડ માટે ખરીદવાના અને એની ઉપર હવે એનું સરફેસિંગ ને બિલ્ડિંગ ને એ બધા માટે અમારે બીજા 50-60 એટલે કોઈ બી બેન વુમેન ઇકોનોમિક ઝોનમાં જવું હોય તો એને 1 કરોડ કમસે કમ રૂપિયા કાઢવા પડે અમે પૂછ્યું ભાઈ કે ભાઈ અમને આમાં લાભ શું છે તમે વુમેન ઇકોનોમિક ઝોનના બધું એડવર્ટાઇઝમેન્ટ કરો છો અને તામઝામ કરો છો તો અમને એનો કશો લાભ ના મળ્યો એટલે અમારી ઘણી બહેનોએ પાછું ગેટબેક કરી નાખ્યું એટલે આપણે જે ઇન્ક્લુઝિવ ગ્રોથની અગર વાત કરતો હોય તો લેટ અસ સે આપણે થોડા 2-4 મોટા નામો કહી શકશું કે ભાઈ આ બેન મોટા છે પેલા બેન બિઝનેસમાં મોટા છે પણ જે મેઇન જે ચંક ઓફ ધ સોસાયટી છે જે આપણી પછાત્યા ગરીબ વર્ગની બહેનો છે એના માટે તો કોઈ ફાયદો જ નથી ને માત્ર જાહેરાતો માત્ર બનીને રહી ગયું ભારતીબેન આપનો વિ જાણવા માંગીશું આ જ મુદ્દે જે રૂરલ એરિયામાં છે રુઝાબેને હમણાં વાત કરી મોટા બિઝનેસની વાત છે પણ હું રૂરલ એરિયાની વાત કરીશ કે જે ગ્રામ્ય કક્ષાની બહેનો છે જે ભણેલી નથી અભણ છે કે જેને બીજું નોલેજ નથી પણ એ પોતે પશુપાલનનો બિઝનેસ કરીને અથવા તો અમારા ભાવનગર જિલ્લામાં નાની નાની દૂધ મંડળીઓ લગભગ દરેક ગામમાં છે અને દરેક બહેનો ત્યાં દૂધ મંડળીઓ બનાવીને સ્વાવલંબી બની છે છે ને મેં એ તો ધંધો વર્ષોથી બહેનો કરે છે ને ધંધો ની સહકારી ક્ષેત્ર સ્પેશિયલી મારી બહેનોને સ્પેશિયલી મારી બહેનોને ફાયદો શું છે મને એ એટલે સી અલ્ટીમેટલી આજે આપણો ડિસ્કશન શું છે એટલે આર્થિક સ્વાવલંબનની દ્રષ્ટિએ હું વાત કરીશ જુદી વસ્તુ જે રુઝાનજી આપને શું લાગે છે ખરેખર આ વિકાસ તો મંત્ર છે મહિલા મંત્ર છે કે પછી ચૂંટણીને લઈને એક નવો મંત્ર છે મારું કંબેસા કેવું હોય છે કે અત્યારે જે આ બધું નેતાઓ બોલે એટલે બાય ડિફોલ્ટ આઈ મીન જાણે કે અત્યારે અહીંયા બી બીજા નેતાઓ બેઠા છે તો બાય ડિફોલ્ટ એ લોકો બહેનોનો હિત નથી જોઈ રહ્યા અત્યારે પોતાની પાર્ટીનો હિત જોઈ રહ્યા છે કે મારી પાર્ટી એમ કર્યું એટલે અત્યારે ટાઈ વિચારધારા બેન હું બોલતો ત્યારે મને બોલવા દો તમે બોલો છો તો વચ્ચે પડું છું પ્લીઝ લેટ અસ હેવ સમ ડેકોરમ હિયર નો હા કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ કે આપણે એટલે અલ્ટીમેટલી આજની તારીખમાં આપણી બહેનોએ મળીને જાણે કે બહુ સરસ વાત પેલા બીજા બહેને કરી કે તમે જે ક્યારના પૂછતા હતા કે ભાઈ આપણા ગવર્નરે બિલ પાસ ના કર્યું પણ ક્યાંથી બિલ પાસ કરે જ્યારે મને આ પોઈન્ટ નહોતો ખબર પણ ક્યારે બિલ પાસ કરે જ્યારે તમે 100% વોટિંગ નાખ્યો તો બિચારા ક્યાંથી ગવર્નર બિલ પાસ કરવાનું કારણ કે તે લોજિક જ નથી બેસતી એમાં તો એટલે આઈ સેડ કે ધેર આર ઓલવેઝ ટ્વિસ્ટ એટલે આપણા જે આમ જનતા બેન આજે આપણે આમ જનતા છીએ ધેટ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ એટલે આ કિસ્સામાં બેઝિક બિઝનેસ નો બહુ સ્પેસિફિક મુદ્દો છે તમને એક બિઝનેસ મને તો કોઈ ફાયદો થયો નથી સાહેબ એઝ બિઝનેસ વુમન વાત કરી ખાસ કરીને મહિલા સશક્તિકરણની વાત પણ થઈ મહિલાઓના વિકાસની વાત થઈ સિક્યુરિટીની પણ વાત થઈ આપને શું લાગે છે તમામ મુદ્દાઓનો સમાવેશ થઈ ગયો છે કે હજુ પણ એવા કોઈ મુદ્દા હતા કે જે મોદીએ બોલવાના બાકી રહી ગયા છે મને લાગે છે બધા મુદ્દાઓ આવી ગયા એટલે મને લાગે છે કદાચ બધા મુદ્દાઓની જરૂર નહોતી વધારે કદાચ ઇકોનોમિક મુદ્દા ઉપર વધારે ધ્યાન અપાયું હોત તો વધારે સાથે એમણે ખાસ કર દાખલા આપ્યા હિજ્જત લિજ્જતનો દાખલો હું માનું છું મારી માહિતી પ્રમાણે કદાચ મુંબઈમાંથી શરૂ થયો હતો ગુજરાતી આદિવાસીઓની નથી મને હું શ્યોર નથી પણ મને થોડો અંદાજ છે ફાઉન્ડર બેન છે અત્યારે ફળદ્રુપ ચર્ચા પણ થઈ હોત એવું મને લાગે છે બિલકુલ દર્શકબેન આપની પાસે આ માંગી જ્યાં સુધી વાત હતી ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ કરાવી લીધો પરંતુ જે પ્રકારે ફિક્કીનું આ સમગ્ર સંમેલન હતું તો આર્થિક મુદ્દાઓ અને તેમાં મહિલાઓની ભાગીદારી મહિલાઓનો વિકાસ એ મુદ્દા પર ફોકસ થવું વધારે જરૂરી હતું આપનું શું માનવું છે હું એ જ કહેવા માંગુ છું કે મોટા ઉદ્યોગપતિઓ માટેની નીતિ આ ગુજરાત સરકાર અત્યારે કરી રહી છે છેલ્લા જે કાશ્મીરબેન આપનો વ્યૂ લઈશ હાલ આ પ્રશ્ન દર્શનાબેન માટે છે દર્શનાબેન આપનો વ્યૂ જાણવા માંગીશું આ મુદ્દે હું એ જ કહેવા માંગુ છું કે એમણે પ્રશ્ન પૂછ્યા હોતે બહેનોએ કારણ કે આટલા બધા કરોડોના એમઓયુ થયા છે બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ માટે એમાં પણ બહેનો આવી શકી હોતે ઘણી બધી અમારે ત્યાં ડાયમંડના પાર્ક ટેક્સટાઇલ પાર્ક આ બધી નીતિઓની અંદર બહેન સામેલ જ છે એટલે બહેનોને માટેની અલગ યોજનાઓ એમણે પોતાના ઘરની અંદર ઘરનું ઘર પોતાનું બહેનનું થાય એના માટે એમણે જે ટેક્સ બેનિફિટ આપ્યા છે આ બધી ઘણી બધી વાતો એમણે કવર કરી લીધી છે કદાચ પ્રશ્ન પૂછાયો હોત એમને ત્યાં પ્રશ્ન એ જ થઈ રહ્યો છે કે ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ કરવાની જરૂર નહોતી કોઈ એક મુદ્દે ખાસ કરીને ફિક્કીનું સંમેલન છે તે વખતે આર્થિક મુદ્દા અને મહિલાની ભાગીદારી મહિલાઓનો વિકાસનો મુદ્દો પ્રમુખ રહેવો જોઈતો હતો પરંતુ એ રહેવાને બદલે તમામ મુદ્દાઓનો સમાવેશ શું તેને લઈને આગામી દિવસોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તમામ મુદ્દાઓનો સમાવેશ કરાયો
વિકાસનો મુદ્દાની અંદર દરેક સ્તરની બહેનો આવી જતી હોય છે અને એમાં ગ્રામ્ય વિકાસની બહેનો મધ્યમ વર્ગીય બહેનો અને ઉચ્ચ વર્ગીય જે ત્યાં સુધી ખરા અર્થમાં એની કોઈ પણ જાતનું સશક્તિકરણનો એક કર્યું ઘણું છે એમણે જેમ નાના નાના લઘુ ઉદ્યોગો સાડી પહેરી છે સંપૂર્ણ સાડી બનાવવા માટે કેવા બંધ કરી દીધા છે જી જી બિલકુલ દર્શકબેન આપની પાસે પણ આવીશું કાશ્મીરાબેન આ મુદ્દે કાશ્મીરાબેન આપની પાસે એ જાણવા માંગીશું જ્યાં સુધી વાત છે મુદ્દા આર્થિક બાબતોને લઈને હોઈ શક્યા હોત પણ તમામ મુદ્દાઓનો સમાવેશ કરાયો તેની પાછળનું શું કારણ જોઈ રહ્યા છો આપ એક જ કારણ ફક્ત એમને 2014નું ઇલેક્શન 2014ની લોકસભાની સામાન્ય ચૂંટણી જ દેખાય છે ભાજપ મતલક્ષી કામ સિવાય બીજું કાંઈ કરતા નથી અત્યારનું જે આજનું એમનું ભાષણ ફક્ત ને ફક્ત મહિલાઓને આર્થિક રીતે કેમ આગળ લાવી આર્થિક પગભર કેમ કરવી એ વાત ઉપર હોત તો ચોક્કસ એક વાત ઉપર ફોકસ આખા દેશનું ત્યાં જઈ શક્યો હોત પણ બધા જ મુદ્દા આવરી લઈ અને એમણે પૂરા દેશની મહિલાઓને એક પ્રભાવિત કરવાનું કામ જે આજે કર્યું છે એ ખરેખર તો મહિલાઓની ના પગ ઉપર કુહાડા સમાન છે આમાં કોઈ ખાલી વાત કરવાથી કંઈ નથી થતું જી જી કાશ્મીરબેન આપની પાસે પણ આવીશું ભારતીબેન પણ આપણી સાથે ઉપસ્થિત છે ભારતીબેન આપની પાસે જાણવા માંગીશું જ્યાં સુધી વાત છે કોઈ મુદ્દા ઉપર વધારે ચર્ચા કરીને વધારે આંકડાકીય કે વિકાસની વાત કરીને મુદ્દાને આર્થિક બાબતોને ટાર્ગેટ કરી શકાયું હોત પણ તેવું ન થયું આપને શું લાગે છે સીએમ સાહેબ મેં કીધું એમ કે કોઈ વોટ બેંકની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી ક્યારેય નથી કરતી એટલે બહેનોને સમગ્ર રીતે સ્પર્શે એમાં આર્થિક નીતિની વાત આવી જ ગઈ છે અને ખાસ કરીને રૂરલ એરિયાની જે બહેનો છે એની વાત પણ આવી ગઈ છે બિઝનેસમેન બહેનો છે એની વાત પણ આવી ગઈ છે એટલે એમાં કોઈ બધી જ સ્પષ્ટતાઓ થઈ ગઈ છે બહેનો માટેની અને બધા જ તમામ સ્પષ્ટતાની કદાચ જરૂર હતી કે કેમ રુઝાનજી આપણે પૂછવા માંગી છે શું વાત છે એવું છે કે તમામ આર્થિક મુદ્દાઓ બિઝનેસ વુમેનને જ વાત કરીએ રાઈટ તમે પેલી બેદી તમારી એમ્પાવરમેન્ટને દિલ્હીમાં ટ્રેડ શો કર્યો અને બીજા સ્ટેટ્સ વાળા બી ટ્રેડ શો કર્યો એ મોટી વાત નથી બેન અત્યારે વાત એ મોટી છે કે એઝ અ બિઝનેસ વુમેન અમને જેને કે મેં સાનંદની જગ્યાની વાત કરી તો એમને સસ્તામાં જગ્યા અપાઈ શકે તેમને માર્કેટ રેટમાં અમને જગ્યા મુકાઈ છે તો એમાં મને ફાયદો મને કોઈ બી હા આપણા લાસ્ટ બજેટમાં એમને કહ્યું કે બહેનોની બિંદી પર કઈ વેટ નહીં ને કોસ્મેટિક પર વેટ નહીં અરે એનું શું કરવું છે અરે બિઝનેસ વિમેનને એવું બધા સાથે શું લેવા દેવા છે અમને તો અમારા ધંધામાં અમે જ્યારે ધંધો ચાલુ કરે ને એઝ અ એન્ટરપ્રિન્યોર જે માણસ જ્યારે ધંધો ચાલુ કરે ત્યારે એને સૌથી વધારે પૈસાની તકલીફ હોય બરોબર તો એ પૈસાની તકલીફ માટે અગર ગવર્મેન્ટ અમને એનામાં ફાયદો આપે સબસિડી આપે યા જે બધી એની રાહતો આપે તો એ બેન જરા જલ્દી ફાસ્ટ ગ્રો કરી શકે અને જીરુજાનજી ખાસ કરીને અમૂલને બ્રાન્ડ બનાવવામાં મહિલાઓનો ફાળો છે પાપડને લઈને અરે આ બધું વુમેન્સ ડે વાળા ભાષણો ના આપો તમે મને યાર આ વુમેન્સ ડે વાળા ભાષણ છે કે અમૂલને ને આને તો એ તો ફેક્ટ છે બટ હું એઝ અ ગવર્મેન્ટ અગર આજે ગવર્મેન્ટે શું કર્યું છે એની વાત કરી રહ્યા છે આજે મહિલાઓ માટે ગવર્મેન્ટે શું કર્યું છે એટલે મને એ જવાબ આપો મહિલાઓનો વિકાસની પણ વાત કરી છે તેઓ લઘુ ઉદ્યોગો ઘણા ઉદ્યોગોમાં પણ આગળ આવ્યા છે તો એ લોકો પોતાના બળ પર આયા છે યુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે આજની તારીખમાં જે બહેનો આયા છે બીકોઝ ઓફ ધર ઓન બળ ઓન ઓન એફિશિયન્સી આયા છે રાજ્ય સરકારની ભૂમિકા કેટલી જોઈ રહ્યા છો બહુ ઓછી જોઈ રહી છું એ તો કહેવા માંગુ છું કે આઈ સી વેરી લેસ કોન્ટ્રીબ્યુશન આજ મુદ્દે આપણે દર્શનાબેનનો વ્યૂ જાણવા માંગીશું દર્શનાબેન આપની પાસે આ